ગેરકાયદેસર બાંધકામ તો ઘણી જગ્યાએ થતા હોય છે, પરંતુ તેનો નિકાલ કાનૂની પ્રક્રિયાથી થાય છે અને જો તે બાંધકામ કોઈ મોટા માથાની સંડોવણી હોય તો તેમાં છૂટછાટ પણ મળી જાય છે. આ તો થઈ અમીરોની વાત, પરંતુ ગરીબો માટે નિયમો દરેક જગ્યાએ અલગ હોય તેમ લાગી રહ્યું છે. અને આવું જ કંઈક બન્યું છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં, જ્યાં ફૂટપાથ પર રહેતા લોકોને વગર નોટિસે બેઘર કરવામાં આવ્યા હતા. અસ્તવ્યસ્ત વિખરાયેલો આ સામાન એ કોઈના જીવનની મુખ્ય જરૂરિયાતો છે, જે સવાર સુધી યોગ્ય રીતે ગોઠવાયેલો હતો, પરંતુ વહેલી સવારે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અહીં રહેતા ગરીબ લોકોની ઝૂંપડપટ્ટી પર જેસીબી ફેરવવામાં આવ્યું છે. નિયમો તો એમ કહે છે કે જ્યાં પણ આ પ્રમાણેની કામગીરી કરવામાં આવવાની હોય તો તેની જાણ કરવા અને ખાલી જગ્યા કરવા માટે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવતી હોય છે, પરંતુ અહીં એવું કાંઈ પણ થયું નથી. ઓઢવ વિસ્તારના તક્ષશિલા સ્કૂલ પાસે રસ્તા પર રહેતા આ લોકો જ્યારે સૂતા હતા તે સમયે આ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે મૂંઝવણ એ છે કે 20-25 ઝૂંપડામાં રહેતા લોકો હવે ક્યાં જશે? દ્રશ્ય જોતા સવાલો એ પણ થાય છે કે ઝૂંપડીની બાજુમાં જ બીજા ઘણા ગેરકાયદેસર રીતે ધંધો ખોલીને બેઠા છે, તેમ છતાં તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન કરવામાં આવ્યું નથી. તો શું તે કાનૂની રીતે પરમિશન વાળા હશે કે પછી ઓળખાણ કે પૈસાની લેતી દેતી અહીં પણ કરવામાં આવી રહી છે? શંકાની સોય સીધી રીતે કોર્પોરેશનના અધિકારીઓ તરફ જ જાય છે, જેમણે આ ઝૂંપડામાં નિવાસ કરતા શ્રમજીવી પરિવારોને ઘર વિહોણા કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.